પણ પ્રોબ્લેમ એ છે કે કોઈ આખું કુટુંબ ચારિત્ર લેતું હોય ને ભાઈ એક મિનિટ આખું કુટુંબ કોઈ ચારિત્ર લેતું હોય અમારા મુંબઈની અંદર અમારા ગુરુદેવ પાસે ઘાટકો પર એક આખા ફેમિલી દીક્ષા વર્ષીદાનનો વરઘોડો પૂરો થયો અને અમે ઘાટકો પર નવરોજ જિલ્લાના મુનિ સુરતના દેરાસરના પ્રાંગણમાં પગ મૂક્યો એક ભાઈ મને કહે કે મારા સાહેબ આખું ઘર મેં કહ્યું યાસ તારી સામે તો બધાએ વર્ષીદાન આપ્યું મને કે મારા સાહેબ આપ્યું તો એને ઘરની ચાવી કોને આપી એ કોને આપી ઘરની ફ્લેટની ચાવી કોને આપી ઓફિસ કોને સોંપી કેશ ગણી હતી કોને પધરાવી સંસારી સંસારમાં રસ હોય છે ધર્મીને ધર્મમાં રસ હોય છે ભીતરમાં ચારિત્ર બેઠું હોય અનુમોદના કરે કમાલ છે બધી અનુકૂળતા વાંચતા લાત મારીને ચારિત્રના માર્ગે ગયા અને સંસારના રસિક લોકો એ જોશે આ કોને આપ્યું પેલું કોને આપ્યું આ કોને આપ્યું આવા સંસારના કાદવમાં ફસાયેલા જ જતાઓ છે એ ક્યારે ચારિત્રના માર્ગે જઈ શકતા જ નથી આઠ વર્ષના બાળકે જ્યારે પિતાજીને કીધું રાજા છે પિતાજી પિતાજી દીક્ષા લેવીશ નહીં સંસારમાં નથી જ રહેવું સાચું બોલો દીકરી ભાગી જાય એ ચાલે બરાબર તમને વગર વર્ષની દીકરી પોતે જેની સાથે સાથે લવ કરતી હોય છોકરા અજાણી રાતે અજાણી વ્યક્તિ સાથે ભાગી જાય એ ચાલે તમે અપનાવી લો ખાલી છ મહિના સુધી એની સાથે અબોલા રાખો અને અંતે મા બાપ છો ને સાતમા મહિને તમે એ જેની સાથે પરણી હોય હિન્દુ હોય

અચાનક તમને ગરડા ઘરમાં મૂકી દે ચાલે પણ તમારો દીકરો કે તમારી દીકરી દીક્ષા લેવા તૈયાર થાય લે ના ચાલે મલાડમાં એક બેન ના દીકરાએ દીક્ષા લીધી દીક્ષાના ચાર વર્ષ પછી એનો બીજો ભાઈ હતો જોબ કરતો અને એક દિવસ એસવી રોડ ઉપરથી બાઇક લઈને જતો તો સામે ટ્રક આવી એક્સિડન્ટ થયું એસવી રોડ ઉપર આ છોકરાની લાશ પડી ગઈ વિધિ પૂરી થઈ પ્રાર્થના સભા ભરાણી બેન સાઈડમાં બેઠા છે પપ્પા આ બાજુ બેઠા છે બેન સફેદ કપડામાં પ્રાર્થના સભામાં પ્રાર્થના ચાલે છે અને પાછળથી એક બેન આવ્યા બાજુમાં બેસી ગયા ખોટું લગાડતા એમ શરૂઆત બાવીસ વર્ષનો એકનો એક જવાન જો દીકરો તમારો પરલોકમાં ચાલ્યો ગયો તમને બહુ આઘાત લાગ્યો હશ જુઓ આ સંસારમાં કેટલીક ચંપાઓ એવી હોય છે એના કરતાં ચારસો વર્ષ પહેલાની ચંપા સારી હતી ચારસો વર્ષ પહેલાની એક ચંપા હતી કે જેને હિરસુરી મહારાજને ને સાથે કરાવી દીધા આજની ચંપાઓ અમને સીધા કબર ભેગા કરાવી દે એમ છે બાજુમાં બેસીને કીધું કે તમને બહુ આઘાત લાગ્યો હશે પણ ખોટું નહીં લગાડતા અત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે એમ કહીને એને જ કહી દીધું મને લાગે છે તમને એવો વિચાર આવતો હશે કે મે મારા દીકરાને દીક્ષાની રજા આપી ન આપી હોત તો અત્યારે મને કામ આવે આવે વિચાર તમને એક દીકરાએ લીધી બીજો દીકરો પરલોકમાં માં બાપ એકલા પડી ગયા લાયક મા બાપ છે સુ પ્રભુના વચનના ધાવણને ધાવેલી આ સાત્વિક શ્રાવિકા એને આવેલી ચંપાને કીધું બેન ભૂલ્યા તમે ઘર ભૂલ્યા તમે છો એવો એવો વિચાર વિચાર તો નથી આવ્યો આવ્યો પણ મને એકને આપી આને કેમ ના આપી આને જો આપી દીધી હોત તો અવિરતીમાં તો બિચારો પરલોકમાં ના જાત વીરતીમાં જાત મોત તો નિશ્ચિત જ હતું અને નિશ્ચિત જ્યારે મોત હતું ત્યારે જો એને આપી દીધી હોત તો એનો ભવ